કોરોના વાયરસના કારણે છેલ્લા બે વર્ષથી શાળાના વિદ્યાર્થીઓ પર વિપરીત અસરો જોવા મળી રહી છે. કોરોનાના કારણે શાળા કોલેજો બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ શાળા કોલેજ સુધી જઈ શક્યા ન હતા અને શિક્ષણ કાર્ય જળવાઈ રહે તે માટે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા કરાઈ હતી. ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા લાંબા ગાળે શાળા કોલેજો ધમધમતી થઈ છે. સતત બે વર્ષથી કોરોના વાયરસના કારણે શિક્ષણ પર ગંભીર અસરો થઈ છે, ત્યારે કોરોના વાયરસનો પ્રકોપ ઓછો થતાં શાળા કોલેજ શરૂ થઈ ગઈ છે અને આગામી સમય દરમિયાન ધોરણ 6-9ની શાળાઓ શરૂ થવા જઈ રહી છે. તો આ બીજી તરફ કોરોના વાયરસના કારણે વાહન વ્યવહાર પર પણ વિપરીત અસરો થઈ હતી અને સંજોગોવશ મર્યાદિત માત્રામાં બસ રૂટ ચાલુ રાખી શકાયા હતા, જેથી વાહન વ્યવહારનો મેળ બગડ્યો છે. ત્યારે ધાનેરા તાલુકાના 3 ગામોના વિદ્યાર્થીઓ બસની સુવિધાને લઈ એસટી વિભાગને રજૂઆત કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના સિલાસણા, કુમર અને છિંડીવાડી ગામના વિદ્યાર્થીઓ, જેમાં બાળકીઓ પણ હોય છે, એ તમામ વિદ્યાર્થીઓ ધાનેરા તેમજ ડીસા તાલુકાના ટેટુડા ગામ ખાતે આવેલી શાળાઓમાં અભ્યાસ માટે જતા હોય છે અને આ ગામોમાં અગાઉ બસની સુવિધા નિયત પ્રમાણે હોવાના કારણે વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી જતા અને સમયસર પરત ઘરે પણ આવી જતા. જો કે ડીસા વિભાગની બસ ટેટોડા થઈ પરત સિલાસણા ગામ સુધી આવતા વિદ્યાર્થીઓને સિલાસણા ગામે બસમાંથી ઉતરી કુમર તેમજ છિંડીવાડી ગામ સુધી પગપાળા કે પછી અન્ય ખાનગી વાહનમાં જવું પડે છે. બંને ગામના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો અગાઉના સમયમાં આવતી ડીસા ખાગણ બસ માટે રજૂઆત કરી રહ્યા છે. અમે વિદ્યાર્થી છીએ, અમે ટેટોડા અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અને બસ સિલાસણાથી પાછી વળી જાય છે. અમારે સિલાસના ચાલતું જવું પડે છે, સાથે છોકરીઓ પણ છે, 40 જેવી સંખ્યા હશે અને અમારે ચાલતું જવામાં ફૂલ તકલીફ પડે છે. કેટલા કિલોમીટર થાય તમારું સિલાસ અને તમારું ગામ? 3-4 કિલોમીટર થતું છે. અચ્છા, આ બસ ક્યાંથી આવે? આ બસ ડિસ્ચાર્જ સિલાસનાથી પાછી વળી જાય. અચ્છા, કેટલા વિદ્યાર્થીઓ છો તમે અભ્યાસ માટે જતા હશો? 40 જણા છે. શું માંગણી તમારી? અમારી આ જૂની બસ જે ચાલુ હતી એ ચાલુ કરવી. ધાનેરા તાલુકાના છિંડીવાડી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને સમયસર બસની સુવિધા મળી રહે તે માટે છેલ્લા 35 વર્ષથી ડીસાથી ટેટોડા સહિત ધાનેરા તાલુકાના 5 જેટલા ગામોમાં પસાર થતી હતી અને સાંજે આવતી બસમાં વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો અનુકૂળતા પ્રમાણે પોતાના ગામ સુધી પહોંચી જતા હતા. ડીસા ખાગણ બસની સેવા ફરી શરૂ કરવામાં આવે તે માટે રજૂઆત થઈ રહી છે. કુમરે રમણ ભણવા જવું પડે છે. હું પણ એક વિદ્યાર્થી છું, હું ટેટોડે ભણવા જાઉં છું. જો પછી સાંજની બસ આવે ડીસાથી સિલાસને વળતી જાય છે, પછી અમારી બસ જો જૂની બસ ખોગણ અમારે ચાલુ કરો તો અમારું સોલ્યુશન થઈ જાય અને અમારે પછી આ માંગ છે. અમારે પછી જો બસ ના આવે તો અમારે અહીં ઉભું રહેવું પડે છે સિલાસના, તો અમારે 2-3 કલાક બગડે છે, તેથી અમારો અભ્યાસક્રમ પણ બગડે છે અને મારા વાલીઓ પણ કહે છે કે અમારો થાય છે. અહીંથી કયા કયા ગામ સુધી જવું પડે? અહીં અમારે છિંડીવાડી અને કુમર ગામ સુધી થઈ જાય તો અમારે પ્રશ્ન સોલ્વ થઈ જાય. અચ્છા, કેટલું ચાલવું પડતું કે વાહન મળી જાય તમને અહીંથી? ના, અમારે અમરવાડી 2-3 કિલોમીટર થાય છે. ચાલતા જાઓ બધા? હા. કેટલા વિદ્યાર્થીઓ સર? મેં 40. હવેના સમયમાં શિક્ષણને લઈ બાળકીઓની સંખ્યા પણ વધી છે અને આગામી સમયમાં શિયાળાની ઋતુ પણ આવી રહી છે. વિદ્યાર્થિનીઓના હિતમાં બસ સેવા શરૂ થાય તેવી માંગણી બાળકોના માતા પિતા પણ કરી રહ્યા છે.